નમસ્કાર આજનું અને હવે પછીનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે વાત કરવી છે નવેમ્બર મહિનામાં વાતાવરણની વાત કરીએ તો દેશના મોટા ભાગની અંદર તાપમાન છે ગરમ રહેવાનું છે જો કે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો એમાં કેટલાક વિસ્તારો જ્યાં પશ્ચિમ વિક્ષેપ છે એનો વરસાદ અથવા તો હિમવર્ષા છે જોવા મળી શકે છે ત્યાં તાપમાન નિયંત્રણમાં રહેવાનું છે નવેમ્બરમાં મોટાભાગના દિવસો સુધી દેશમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે એ સામાન્ય કરતાં વધારે આપણને અત્યારે જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં પણ ઓછો વરસાદ પડવાના કારણે એ જે મહિનો હતો એ ગરમ રહ્યો હતો અને ત્યાર પછી અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો દક્ષિણ ભાગ છે એટલે કે આપણે જેને સાઉથ કહીએ છીએ એના જે રાજ્યો છે એમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશના અન્ય બીજા ભાગોમાં શિયાળાની શરૂઆત પછીથી થવાની છે પરંતુ ત્યાં થઈ ગઈ છે મધ્ય અલનીનોની પરિસ્થિતિની વાત કરીએ તો વિશ્વવૃત્તિય પેસેફિક મહાસાગર પરથી દરિયાની સપાટીનું જે સામાન્ય તાપમાન છે એ વધારે જોવા મળી શકે છે અને એના કારણે ગરમી છે જોવા મળી શકે છે અસર આવતા વર્ષના માર્ચ મહિના સુધી જોવા મળે છે આ વર્ષે દેશમાં બત્રીસ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ સંયુક્ત રીતના લો પ્રેશર સિસ્ટમ છે એ સર્જાઈ હતી જોકે એના કારણે પણ દેશમાં ખાસ જેટલો વરસાદ છે પડવો જોઈએ એટલો પડવો પડ્યો ન હતો ઓક્ટોબરમાં મધ્યના ભાગની વાત કરીએ તો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં બે જેટલા ચક્રવાત સર્જાયા હતા હતા વાત કરીએ તો છે બન્યા ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેલા હિમાચ હિમાલય વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ગયા મહિને થોડા ઘણો વરસાદ પડ્યો હતો અને અત્યારે ડબલ્યુ ના કારણે આ વિક્ષેપ છે જોવા મળી રહ્યો છે હવામાનની તમામ અપડેટ માટે જોડાયેલા અમારી સાથે ધન્યવાદ